ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? મજામાં છો ને? ચલો આજે આપણે ભણવાનું બધું સાઈડ પર મૂકી દઈએ. આજે આપણે મેજિક કરતા શીખીશું. તમારે મેજિક કરવું છે તો તે મેજિક માટે થોડી થોડી વસ્તુની આપણે જરૂર છે. આપણે તેમાં કયા કયા સાધનની જરૂર છે તે હું તમને બતાવીશ. બરાબર છે? જુઓ, આ રીતે બે ગ્લાસ લેવાના છે. સૌ પ્રથમ આ એક ગ્લાસમાં વાર્મ એટલે કે ગરમ પાણી લેવાનું છે, અને આ એક ગ્લાસમાં આપણે વેજીટેબલ જે તેલ આવે ને આપણે જે રાંધીએ છીએ એમાં જે તેલ નાખીએ ને એ તેલ લેવાનું છે. બરાબર? હવે આ છે ફૂડ કલર. શું છે? ફૂડ કલર ગ્રીન છે અને રેડ છે. આ સિવાય યલો, ઓરેન્જ, બ્લુ બધા અલગ અલગ કલરના ફૂડ કલર આવે છે. જો તમારી પાસે હોય તો એ તમે બધા કલરનો ઉપયોગ સાથે કરી શકશો. બરાબર છે? ત્યારબાદ જુઓ, આવું એક સાધન છે મારી પાસે. આનાથી શું કરવાનું છે? જે પહેલાં મેં તમને ફૂડ કલર કીધા ને, એ ફૂડ કલરને હલાવીને એના ડ્રોપ્સ, જે આપણે વેજીટેબલ તેલ હતું ને તેની અંદર આમ ડ્રોપ્સ મૂકવાના છે, રેડ કલરના પણ અને ગ્રીન કલરના પણ. બરાબર? એ મૂક્યા પછી તેને શું કરવાનું છે? હલાવવાનું છે, અને હલાવ્યા બાદ તેને પેલા ગરમ પાણીમાં રેડવાનું છે. પછી શું થશે તે આપણે જોવાનું છે. તો તમે બધા જોવા માટે રેડી છો ને? તો ચાલો આપણે જોઈએ. હવે આપણે એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરીએ છીએ. સૌ પ્રથમ મેં તમને બતાવ્યું હતું ને કે આપણે ખાવાનું તેલ એટલે વેજીટેબલ તેલ ઓઇલ, બરાબર? તો એને મેં આ ગ્લાસમાં લીધું છે, દેખાય છે ને તમને? હવે આની અંદર હું ફ્રૂટ કલર એડ કરીશ. હા ને, જોજો બરાબર. જોજો, આ રીતે ડ્રોપ્સ નાખવાના, દેખાય છે ને તમને? જુઓ, આ મારી પાસે ગ્રીન કલર હતો તો ગ્રીન કલરના મેં ડ્રોપ્સ નાખ્યા છે. બરાબર? હવે આપણે જુઓ, એ જ રીતે આપણે રેડ કલરના પણ ડ્રોપ્સ નાખીશું. બરાબર? હવે આપણે તેને મિક્સ કરીશું. આ રીતે. બરાબર? ત્યારબાદ એને આપણે ગરમ પાણીમાં નાખીશું. જો બાળકો, આપણે જે પેલા ડોટ ડોટ મૂક્યા હતા ને એ ડોટમાંથી જુઓ કલર કઈ રીતે અંદર એ થાય છે, ગરમ પાણીમાં ભળે છે. જુઓ, દેખાય છે તમને? જુઓ 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 કેટલું સરસ થાય છે. જુઓ જુઓ છે ને? હા, આની અંદર તમે બીજા ઘણા કલરનો ઉપયોગ કરી શકો. મારી પાસે જે કલર હતો તે કલરનો મેં ઉપયોગ કર્યો છે. કયા કલર ઉપયોગ કરવાના છે ખબર છે ને? ફૂડ કલર. બરાબર? તો તમને મજા આવી ગયું ને આ મેજિક જોવાની? ઓકે, હવે આપણે બીજો એક એક્સપેરિમેન્ટ કરીશું, જેની અંદર તમને એક કાચના ગ્લાસની જરૂર પડશે, ફૂલાવેલો ફુગ્ગો, માચીસનું બોક્સ, બરાબર? આટલી વસ્તુની જરૂર પડશે. હવે આપણે આપણો એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, આ એક્સપેરિમેન્ટ તમારે તમારા મમ્મી પપ્પાની સાથે બેસીને કરવું, એકલા એકલા કરવાનો નથી. બરાબર છે? જો સ્ટુડન્ટ્સ, અહીં મેં એક ટ્રેમાં કાચની ગ્લાસ લીધો છે, તેની અંદર મેં એક માચિસ સળગાવીને નાખી. જે સળગતી માચિસ જે હોલવવાની તૈયારીમાં હોય ને, એટલે ઉપર આપણે ફુગ્ગો મૂકી દેવાનો. જુઓ, આ રીતે મૂક્યો. ત્યારબાદ હવે જોજો, હા, મેજિક થશે. શું મેજિક થશે આપણે જોઈશું. જુઓ,
જુઓ મેજિક થયું, ફુગ્ગા વડે ગ્લાસ ઉચકાય છે, જુઓ તો ફુગ્ગાથી તો વળી કઈ ગ્લાસ ઉચકાતો હશે, પણ જુઓ અહીં મેજિક થાય છે, કેટલું સરસ મેજિક થયું. તમને મજા આવે છે ને બાળકો?